માધવપુરમાં તુલસી વિવાહની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણને રુક્ષ્મણીજીના વિધિવત વિવાહ કરવામાં આવ્યા હતા, ત્યારે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. માધવપુરમાં પરંપરાગત તુલસી વિવાહનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ અગિયારસના દિવસે માતા રુક્ષ્મણીનું ધામધૂમથી માધવરાયજીના નિજ મંદિરેથી તેડું કરવામાં આવ્યું હતું. તે દિવસે નિરાત્રીના ભગવાન શ્રી કૃષ્ણનું માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે ને કીર્તન કરતા કરતા ફૂલેકું નીકળ્યું હતું. તે ફૂલેકું બ્રહ્મકુંડ સુધી પહોંચ્યું હતું, ત્યાં કીર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે બારસના રોજ બપોરના ચાર કલાકે ભગવાન શ્રી કૃષ્ણની માધવરાય ત્યારે શ્રી ભગવાન કૃષ્ણને પોખવામાં આવ્યા હતા. ત્યારબાદ વિધિવત રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના તુલસી વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓની જાન પરત માધવરાયજીના નિજ મંદિરે રાત્રિના પહોંચી હતી અને માધવરાયજીના નિજ મંદિરે બંને યુગલ સ્વરૂપે બિરાજમાન કરવામાં આવ્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર.